એ જ ભગવાનનો ભક્ત હોય છે. પૂર્ણ નિર્દોષતા, કોઈ કપટ નહીં, કોઈ ચાલ નહીં. ભલા માણસો ચાલાક નથી હોતા, ભલા માણસો ચાલાક નથી હોતા, અને ચાલાક માણસો ભલા નથી હોતા. પણ ભલા માણસો ચાલાક હોય, અને ચાલાક માણસો જો ભલા હોય તો આ જગત સુંદર છે, એના કરતા 10 ગણો સુંદર હોય. ભગવાન મહાદેવને ખબર પડી કે આ કઈક ચૂકવે છે મારા. બાબા જાણે ગયા ગો, સતીએ સીતાનું રૂપ લીધું, મનોમન સંકલ્પ કર્યો છે, આથી સતીનો ત્યાગ. ભગવાન મહાદેવ પોતાની ઈષ્ટ ભક્તિને કારણે સતીનો ત્યાગ કર્યો છે, પછી સ્વીકાર નથી કર્યો. અને બીજો આપણો આ જલારામ 30 વર્ષની ઉંમરે પત્નીનો ત્યાગ કર્યો છે. જ્યારે વીરબાઈને દાનમાં આપ્યા ત્યારે જલારામ બાપાની ઉંમર કેટલી? 30 વર્ષની હતી. તો જલારામ બાપાની ઉંમર જો 30 વર્ષની હોય તો વીરબાઈની ઉંમર કેટલી હોય? 25ની આસપાસ, નાની જ હોય ને પુરુષ કરતા. તમે થોડીક કલ્પના કરો, જ્યારે યુવાન પત્નીને કોઈ સાધુની સેવામાં સોંપી દીધી છે ત્યારે પગ નીચેથી ધરતી ખસી જાય, સાંભળે એના રૂવાડા ખડા થઈ જાય. એક સાધુડો આવે, એમ કહે કે મેં સાંભળ્યું છે કે તું બહુ સેવા કરે છે, સાધુઓનો પ્રેમી છે, તો હું તો વૃદ્ધ છું, મારે સેવાની જરૂર છે તારા પત્નીને. હસતે મુખે, મુખની રેખા ન ફરી, વીરબાઈને આપી દીધા છે. અને વીરબાઈનું જયારે દાન કર્યું ને જલારામે, જયારે આશ્રમમાં જે મહેમાનો આવ્યા હતા, અભ્યાગતો હતા, એની આંખમાંથી બોર જેવડા આંસુ પડી ગયા હતા. દાડ 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 આ શું કર્યું? પણ જલારામ ની સામે બોલે કોણ? આજે જલારામ જયંતિ છે ને, એટલે થોડોક પ્રસંગ યાદ કરી લો. પણ કોણ આ મહાપુરુષ, ઓલિયા પુરુષ ની સામે કોણ કોણ બોલે કોણ? ને વીરબાઈ પણ આમ કહ્યું, સાધુને પગલે પગલે નીકળી પડ્યા છે. અહીંયા ગાયો ભાંભરવા લાગી છે કે ભગત આ શું કર્યું? અમારી માનું દાન કરી દીધું, હવે ગૌશાળામાં આવીને મારી પીઠ ઉપર કોણ એમનો પ્રેમનો હાથ ફેરવશે? અમને મીઠા મીઠા મધુર મધુર શબ્દો હવે ગૌશાળામાં આવીને કોણ બોલશે? ગાયો બધી ભાંભરવા લાગી. જે ગાયો ઘાસ ખાતી હતી, એ ઘાસના તરણા અડધા મુખમાં રહ્યા, અડધા બહાર રહ્યા. એ ગાયો ઘાસ ખાઈ ન શકે.